આપને સૌ કોઈ દર્શક મિત્રો ઓળખે છે કેવી રીતે બઉ લાંબો વાત છે ઓગણીસો બેતાલીસ ની ચળવળમાં મેં અભ્યાસ છોડ્યો અભ્યાસ છોડ્યા પછી ચળવળમાં જોડાયો ત્યાં આગળ પોસ્ટર વાળું કામ કરતો હું પોસ્ટર ચિત્રતો હતો પણ સરી જ આવું એટલે મને ધરપકડ થઈ બે ત્રણ ડંડા મારી અને છોડી મૂકે મોટા હોય બેસવાદો મોટમાં નાના ચડી બેસો છો એમ પાડી મૂકે મારી સિસ્ટર પકડેલી ત્રણ મહિનાની સજા અને બસો રૂપિયા દંડ થયેલો મારી સિસ્ટરને સવાર પ્રભાત ફરીમાં જતા તમે અને છૂપા પોસ્ટરો પોસ્ટરો પહોંચડી વધે એ બહુ કામ કરતા હતા આમાં માટે ત્રણ મહિના મારે ભૂગર્ભમાં રહેવું પડેલું નાસી મેં એક પોસ્ટર બનાવેલું ભગવાનની અંકુટ હતો અંકુટમાં ભગવાનને એ વખતે આનંદની અંદી હતી મેં પોસ્ટર બનાવેલું કે પ્રભુ તને આ કેમ ભાવે જ્યાં અમે ભૂખ્યા છીએ બીજે દિવસે બધા વૈષ્ણવ મને મારવા પડ્યા એટલે ત્રણ મહિના સુધી મારે અભિનયમાં કદમ કેવી રીતે પછી એ એક વખત ડ્રોઈંગ ક્લાસમાં થતો હું ડ્રોઈંગ ક્લાસમાં એડન ફંક્શનમાં નાટક થતું હતું એમાં મને રોલ આપ્યો બાગસિંજ રક્ષાબંધન નાટક બાગસિંહજનો રોલ અને આપ્યો એટલે સરસ બહુ સુંદર રોલ થયો અને જશવંત ઠાકરનો પરિચય થયો જશવંત ઠાકરનો પરિચય થયો એટલે એક વખત હું ઈફતાનું કોન્ફરન્સ હતો અહીંયા ઓગણીસો ને સાલમાં ઇફતાની કોન્ફરન્સ એમાં સરઘસની ઇફ્ફાનું જોવા માટે ઊભો રહેલો મારે પેઇન્ટર હતો પ્રતાપ પુરુષમાં પ્રતાપ પુરુષમાં જશવંત બો જસવંત જોઈ ગયા એ છોકરા અહીંયા ઊભો છે આવી એમ કરી મારો હાથ ખેંચીમાં બેસાડ્યો તે દિવસ તો હું મોટરમાં ચડેસું તો કરસાણજી આપે કહ્યું કે આપનું પ્રથમ નાટક હતું રક્ષાબંધન એની મોટરમાં આપ ચડેલા તો હજી સુધી આપી આપની ગાડી ચાલી હતી એ વખતે મોટર ચાલી હતી બાદમાં તમે ઘણા બધા નાટકો કર્યા એમાં સમાવેશ થાય છે પણયા છદા કુંવારા બોલ્યું ચાલ્યું માફ કરજો સેંકડો નાટકોની ભરમાર છે એક હજાર ઉપરાંત શો આપે નાટ્ય ક્ષેત્રે કર્યા છે મારો સવાલ અહીંયા એ હતો કે આપે રંગભૂમિનો ભૂતકાળ પણ જોયો છે આપ હાલ આ ઉંમરે પણ સક્રિય છો આપેનું વર્તમાન પણ જોયું છે મેજર ડિફરન્સ મુખ્ય તફાવત શું જણાય છે આપણે રંગભૂમિ રંગભૂમિ છે વર્ષોથી જગ્યા વિષય અત્યારના નાટકો પહેલાંના નાટકો જૂની રંગભી નાટકો નવી રંગ નાટકો પણ નાટકો એટલે નાટકમાં કંઈક કહેવાનું હોય નાટક અમે કરતા કે જૂની રંગ નાટકો એમાં કંઈક હોય એક નાટક જોયા પછી તમે બ્લેન્ક લીધ જાવ એને પાછી કંઈક કહેવાનું હોય અત્યારના નાટકો આમ થયું હતું એટલે દુઃખ થાય છે એમને કે ખાલી હસીને ની બહાર નીકળી એવા નાટક હોય છે એને બદલે નાટકનો સાર હોય કંઈક કોઈ થીમ હોય નાનકડી થીમ ગમે તે સમાજની હોય કે સમાજલક્ષી હોય કે ધાર્મિક હોય ગમે તે હોય પણ એ રીતે કંઈક કહેવાનું હતું અત્યારે આપણું કેવું છે કે ઉપદેશાત્મક નાટક હોવા જોઈએ સમાજને એક નવી દિશા પૂરી પડે એવા નાટક હોવા જોઈએ એકલો નથી ઉપદેશની સાથે સાથે હોય એન્ટરટેનમેન્ટ હોય જ કારણ કે લોકો જોવા હોય જોવા શું કરો આવે એન્ટરટેનમેન્ટ માટે પણ એન્ટરટેનમેન્ટની સાથે સાથે કંઈક નિશ્ચિત જઈ જાય દારૂ બંધી નાટક હોય તો એટલું દારૂ બંધી દારૂ બંધુ કરી તો મારે શું કહો હા ઘરસાણીજી સમયની પાબંદી છે નાટક અને આપની ફિલ્મો વિશે વધુ ચર્ચા કરીશું એક બ્રેક બાદ દર્શકો પહેલા લઈએ એક વિરામ